કચ્છની અંદર રાજસ્થાનની અંદર એક વ્યવસ્થા હતી, અરે અમદાવાદની પોળોમાં પણ એક વ્યવસ્થા હતી, જ્યાં વાણિયાવાસ હોય ત્યાં વાણિયા રે, કુંભારવાસ હોય ત્યાં કુંભારી, ઘાંચીના વાસ હોય ત્યાં ઘાંચીઓ રે. આ વ્યવસ્થાઓ તૂટી ગઈ, કારણ કે તમારે હાઈરાઈઝ બિલ્ડિંગોમાં રહેવું છે. શાસ્ત્ર લખે છે કે આજુબાજુમાં કોણ પાડોશ કેવો છે જોયા પછી તમારે તમારો ફ્લેટ લેવાનો હોય છે. દેરાસર અને ઉપાશ્રય જેટલું મહત્વનું છે એટલો આજુબાજુનો પાડોશ પણ મહત્વનો છે કે નહીં? તમારી એક બાજુ કોઈ નોનવેજ ખાનારો રહેતો હોય, એક બાજુ કંદમૂળ ખાનારા રહેતા હોય, તમારા ઘરમાં વાસ છે નહીં આવે. આ વાસની પણ અસર કરતી હોય છે. અમે સુરત ગયા હતા, ગોપીપુરાના એક શ્રાવકે મને કીધું કે ગોપીપુરામાં એક સમયમાં જૈનોનું એટલું વર્ચસ્વ હતું કે બટાટાની લારીવાળો પણ ગોપીપુરાની હોદ જ્યાં શરૂ થાય ને ત્યાં અટકી જાય, અંદર નતો આવી શકતો. આસપાસમાં રહેનારા સ્વામિનારાયણ વૈષ્ણવો એ લોકો પણ પ્લાસ્ટિકની થેલી લઈને પોતાના માટે બટાટા લેવા ન જાય, કપડાની થેલી લઈને જાય, કારણ કે જૈનોનું દિલ દુભાય એવું કામ નહીં કરવાનું. એમને જો દેખાશે એનું દિલ દુભાશે, કપડાની થેલીમાં છેક ગોપીપુરાની હદની બહાર તેઓ લેવા જાય, લઈ અને સડસડાટ પોતાના ઘરમાં ઘૂસી જાય. શું અદભુત વ્યવસ્થાઓ ને અદભુત મર્યાદાઓ હતી. ખતમ. તમે પાડોશની વાત કરો છો, હું કહું છું કદાચ તમારા ઘરની અંદર કંદમૂળ ઘૂસી ગયા છે. ક્યાં પોળમાં રહેનારા તમે ચુસ્તપણે પરમાત્માના શાસનની આજ્ઞાનું પાલન કરનારા, અને ક્યાં આજે કોસ્મોપોલિટન એરિયામાં આવી અને તમે હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આવી અને તમારા જૈનત્વની પણ મર્યાદાઓને ભૂલી ગયા છો. ક્યારે કેમ થાય તમારી સામે દિવાળીના વ્યાખ્યાન વાંચવા કે મારે હૈયાની હોળીઓના વ્યાખ્યાન કરવા? તમને દિવાળી લાગે છે, અમને હોળી લાગે છે. જે કંદમૂળના એક એક કણિયામાં અનંત અનંત જીવ હોય તમે આસાનીથી પેટમાં પધરાવી શકો છો? હુ આર યુ? આર યુ જૈન? મારું એક જબરજસ્ત પ્રવચન છે, એમ આઈ જૈન? 3.5 કરોડ રૂવાડા તમારા ખડા કરી નાખશે. એવા 5 થી 10 પોઈન્ટ મેં એની અંદર રજૂ કર્યા છે કે જે સાંભળ્યા પછી તમને તમારી જાતને પ્રશ્ન પૂછવાનું મન થાય, ખરેખર આપણે જૈન છીએ ખરા? નથી આપણા ખાવા પીવામાં ઠેકાણા, નથી આપણા કપડાના ઠેકાણા, નથી આપણા રહેવાના ઠેકાણા, નથી આપણે ક્યાં જવાય ક્યાં ન જવાયનો વિવેક, નથી શું જોવાય શું ન જોવાય, નથી શું બોલાય શું ન બોલાય, કોઈ જાતના વિવેક નથી રહ્યા. શું સાધના કરી છે આ પરમાત્માએ ત્યારે જઈને એમણે તીર્થંકર નામ કર્મની નિકાચના કરી છે અને દેવલોકમાં આયુષ્ય પૂરું થયું ને બ્રાહ્મણ કુંડની અંદર દેવાનંદાની કુક્ષીમાં પધાર્યા. 9 મહિના 7.5 દિવસમાંથી 82 દિવસ દેવાનંદાની કુક્ષીમાં રહ્યા, ત્યાંથી ટ્રાન્સફર થયા. અને કોની કુક્ષીમાં પધાર્યા? કોની કુક્ષીમાં પધાર્યા? ત્રિશલાની કુક્ષીમાં. હુ ઇઝ સી? ચેડા રાજા હતા એની દીકરી છે. મહાવીર સ્વામીના નાનાનું નામ શું? ચેડા રાજા. અને આ રાત દુલારી ત્રિશલાને જ્યારે ચેડાએ પરણાવી છે ક્ષત્રિય કુંડ નરેશ સિદ્ધાર્થની સાથે, ત્યારે એની સેવામાં લિચ્છવીના રાજાઓને પણ મોકલ્યા છે. હું ચરિત્રની સાથે સાથે તમને થોડો થોડો ઇતિહાસ પણ સમજાવતો જઈશ. ફરીવાર જ્યારે ક્ષત્રિય કુંડને સમય શિખર જવાનું થાય ત્યારે તમને મહાબુદ્ધિ યાદ આવશે, મારા સાહેબે આ વાત કરી હતી, મારા સાહેબે આ વાત કરી હતી. સાચું બોલો. યુરોપ જાઓ, એશિયા જાઓ, સિંગાપુર જાઓ, જાપાન જાઓ તો ત્યાંની બધી ગાઈડ લઈને જાઓ ને, ગૂગલ ઉપરથી બધું જાણીને જાઓ ને, નેટ ઉપરથી બધી મટીરિયલ ભેગું કરીને જાઓ.
અને જાત્રાએ જાવ તો કઈ નહીં, બધે જે જે કરવાનું બધા ભગવાન સરખા છે. જાઓ ઇતિહાસ લઈને જાઓ, ઇતિહાસને જાણ્યા પછી પરમાત્માની યાત્રા કરવામાં જે આનંદ આવશે કોઈક જુદો હશે.